સુરતના પાલ ગૌરવપથ પાલનપુર વિસ્તારની જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં નિર્માણાધીન કલ્યાણ રેસિડેન્સી વાળી જમીનના માલિક સાથેના આર્થિક વિવાદોથી કંટાળી છેલ્લા કેટલાક સમયથી સતત માનસિક તણાવમાં રહેતા બિલ્ડર અનિલ પટેલે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે બીજી તરફ પોલીસને જમીન માલિક સાથેના વિવાદ અંગેના ઉલ્લેખવાળી સુસાઇડ નોટ પણ મળી આવી છે સુરતના અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક વેસ્ટર્ન સર્વન્સીસ બંગલોમાં રહેતા બિલ્ડર અનિલ રમણ પટેલ રાબેતા મુજબ સોમવારે આઠ વાગે ઘરે નહીં પહોંચતા અને તેમનો મોબાઈલ ફોન પણ બંધ હોવાથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી જે અંતર્ગત પાલ ગૌરવપથ જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં તેમની કન્સ્ટ્રકશન સાઇટના પાર્કિંગમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેમના પુત્ર અને મિત્રો તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા સ્વભાવે મિલનસાર અનિલના આપઘાતની જાણ થતાં સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે ઘસી આવ્યા હતા અને અડાજણ પોલીસ પણ દોડી આવી હતી પોલીસને અનિલના પેન્ટના કિસ્સામાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી જેમાં જતીન ત્રણ મહિનાથી માનસિક ત્રાસ આપે છે સાથે શંકરકાકા પણ એ જ રીતે વર્તન કરતા હતા હવે સહન નથી થતું હું કોઈ કસ્ટમર કે વેપારીને જવાબ નથી આપી શકતો મારે રોજ નવા નવા બહાના બતાવવા પડે છે મારી મોતનું કારણ શંકરકાકા જતીન અને ગણપતકાકા છે મને કોઈ સમજવા જ રાજી નથી બહુ સમજાવ્યા પણ મને આપઘાત કરવા મજબૂર કરી દીધો મેં જે કર્યું કંપની માટે જ મેં સસ્તા ફ્લેટ વેચ્યા અને કંપની માટે જ વ્યાજે લીધા હતા એમાં મારો કોઈ સ્વાર્થ ન હતો કાકા અને અન્ય લોકો મારી કોઈ વાત સમજવા માંગતા નથી છેવટે મેં આ પગલું ભર્યું હોસ્પિટલ ખાતે એકઠા થયેલા લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું હતું કે નિર્માણાધીન કલ્યાણ રેસીડેન્સીવાળી જમીનના માલિક શંકર પટેલ જતીન પટેલ અને અનિલ પટેલ વચ્ચે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આર્થિક બાબતે વિવાદ ચાલી રહ્યો હતો જે અંતર્ગત જમીન માલિક દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવતા માનસિક તણાવમાં રહેતા અનિલ પટેલે આપઘાતનું આત્યંતિક પગલું ભર્યું બિલ્ડર અનિલ પટેલે જમીન માલિક સાથેના વિવાદ ઉપરાંત પત્ની અનિતા પુત્રી રૂજલ અને પુત્ર નિલયનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં વ્હાલી અનિતા મને માફ કરજે રૂજલને ડોક્ટર બનાવજે અને નીલુને કલ્યાણમાં જવા દઈશ નહીં અને કોઈ પણ પેપર્સ પર સહી કરવા દઈશ નહીં જ્યારે ખાસ વિનંતી કરી મિત્રોના નામનો ઉલ્લેખ કરી મારા પરિવારને ન્યાય અપાવજો એવું પણ લખ્યું હતું જ્યારે પોલીસને ઉદ્દેશીને મારા પરિવારને ન્યાય અપાવજો કલ્યાણ રેસિડેન્સીમાંથી મારે ઘણા રૂપિયા લેવાના થાય છે કાયદેસરની ગણતરી કરાવી મારા પરિવારને અપાવજો એવું પણ લખ્યું છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે